ભાવનગર સ્થિત મહુવામાં અવિરતપણે મેઘરાજા વરસી રહ્યા છે. વરસાદની આ વિગતો ભાવનગરથી સામે આવી છે. અવિરતપણે મેઘરાજા વરસ્યા છે. વરસાદથી લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે મહુવામાં 5 કલાકની અંદર 7 ઇંચ વરસાદ નોંધાયો છે. નૂતનનગરમાં રહેણાંકી મકાનમાં પણ પાણી ભરાઈ ગયા છે. સતત 3 દિવસથી વરસાદના કારણે અહીં પાણી ભરાઈ ગયા છે. ભાવનગરથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં મહુવામાં અવિરત વરસાદ વરસ્યો છે અને હાલ લોકો ભારે પરેશાન છે. વરસાદના કારણે લોકોના ઘરોની અંદર પાણી ભરાયા છે. 5 કલાકની અંદર 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 3 દિવસથી અવિરતપણે વરસાદ વરસતા જ લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે હાલ ભાવનગર સ્થિત મહુવામાં લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. લોકોનું જનજીવન અસરગ્રસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર 7 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો હોય, ત્યારે જે મહુવાના નૂતનનગર વિસ્તાર કહેવાય છે, નૂતનનગર વિસ્તારની અંદર અનેક ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અત્યારે ખાના ખરાબી પણ થઈ ચૂકી છે. અત્યારે લોકો પારિવારિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે. ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોતે અત્યારે જે પોતે નાસ્તો કરી રહ્યા છે, પણ એ ખાટલા ઉપર બેસીને નાસ્તો કરી રહ્યા છે. ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે જે અનાજ હોય, તે ગાઢલા ગોદડા હોય, તમામ વસ્તુ અત્યારે પલળી ચૂકી છે. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે અહીંયા તંત્ર પણ હજી કોઈ આવ્યું નથી અને તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં નથી આવી રહી. ત્યારે અવિરત વરસાદ, ત્યારે 7 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો હોય, ત્યારે આપણે અહીંયા જે ઘરના માલિક છે તેને પૂછવાની કોશિશ કરશું કે આ વરસાદ અત્યારે તમારે આવ્યો, અત્યારે વરસાદ વરસ્યો ત્યારે કેટલું પાણી હતું ઘરમાં? પાણી હતું સાહેબ, અમારા ઘરમાં રાતે તમે હુવાય બીજા ઠેકાણે રાખી રાત કાઢી બેઠા બેઠા આ જો અત્યારે ખાટલે બેઠા છીએ. ગોઠણ ગોઠણ ઉપર પાણી હતું અમારે. તંત્ર કોઈ આવ્યું કે? અહીંયા કોઈ આવ્યું નથી. એને ફોન કરીએ તો કે અમારે આમ છે ને, અમારી પાસે એમ છે ને, ફલાણું ભીખું, કોઈ જવાબ જ દેતા નથી. અમારે કોને મારે કહેવું? ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે અત્યારે લોકો જે ઘરની અંદર જે પાણી ભરાઈ ચૂક્યા છે એની વેદના આપણે સાંભળી, ત્યારે ઘરના માલિક લોકોને ફોન, જે તંત્રને ફોન કરીને કરી રહ્યા છે, ત્યારે ખાલા જવાબ આપી રહ્યા છે. ક્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે અહીંયા એક ઉપસ્થિત છે તે, ત્યારે તેને પૂછવાની કોશિશ કરશો. શું આપનું નામ? હુસેનભાઈ સૈયદ, પૂર્વ કોર્પોરેટર, વોર્ડ નંબર 1, નૂતનનગર. આ નૂતનનગરની અંદર હુસેનભાઈ તમે પણ કોર્પોરેટર રહી ચૂક્યા છો, ત્યારે પણ આ અવારનવાર તમારી ટર્મમાં પણ આ થતું? અમે અનેક વાર રજૂઆત કરી કે આ પ્રોબ્લેમ આખા એરિયામાં છે, કોઈ ધ્યાન દેતું નથી અને આ વોર્ડમાં ઓવરમાં એવું વર્તન કરવામાં આવી રહ્યું છે. આ પાણી ખરેખર ક્યાંથી આવે? પાણી યાર્ડમાંથી સીધું આવે છે અને અહીંયા કોઈ જાતનું પાણી રોકાવાની આ લોકોએ વ્યવસ્થા કરતા નથી. આજની તારીખમાં નથી કરતા, આજે 7 વર્ષથી અમે અનેક વાર રજૂઆત કરી, પબ્લિકને સાથે લઈ ગયા, પણ વોર્ડમાં એવું વર્તન કાયદેસરનું આ વોર્ડની અંદર. અહીંયા તો મોટી ગટર કરવામાં આવેલી છે. એ ગટર તો નીચેની સાઈડમાં છે, આ ઉપર યાર્ડમાંથી પાણી આવે છે. યાર્ડનું પાણી બંધ કરે તો આ પાણી આવતું બંધ થાય. ત્યાં સુધી આ પાણી બંધ થાય એવું પોઝિશન નથી. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય, હુસેનભાઈ કહી રહ્યા છે કે જે યાર્ડમાંથી અને રોડ ઉપરથી સીધે સીધું પાણી આ નૂતનનગરની અંદર આવી રહ્યું છે. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે અવિરત વરસાદ 3 દિવસ સતત વરસાદ વરસ્યો, તેમાં કાલે એટલે આવતીકાલે જે કાલે એટલે 7 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને આ મહુવા શહેરમાં 60 વર્ષનો રેકોર્ડ